મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પાના નંબર 141 પરના દાખલાઓ જોઈશું. પાના નંબર 141 ઉપર તમને અહીં બોક્સ જોઈ રહ્યા છો કે અહીં એક રમોત્સવ ઉજવાયો હતો અને તેમાં લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓના નામ અહીં આપવામાં આવ્યા છે. એટલે કે લાંબી કૂદમાં જે વિદ્યાર્થીઓ વધુ લાંબી કૂદ કરી હશે તેના નામ અને તેણે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર લાંબી કૂદ કરી છે તેનું અહીં માપ અને નામ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આની પરથી આપણે અમુક પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલાં જ કીધું છે કે ટીનાએ 3.50 મીટરનો કૂદકો લગાવ્યો છે, એટલે કે દશાંશ ચિહ્નની આગળ જે છે તે મીટર કહેવાશે અને દશાંશ ચિહ્નની પાછળ આ રીતે છે 3.50. દશાંશ ચિહ્નની આગળ જે છે તેને મીટર કહેવાશે અને જે પાછળ છે એને સેન્ટીમીટર કહેવાશે. બરાબર. તો ટીનાએ 3.50 એટલે કે 3 મીટર અને 50 સેન્ટીમીટરનો કૂદકો લગાવ્યો હતો. ચાલો હવે આગળ. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો છે? ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેન્ટીમીટર. ચાલો અનુનું જુઓ. તમે અનુનું જોઈ શકતા હશો કે 3.05 એટલે કે 3 મીટર અને 5 સેન્ટીમીટર. કેટલા? 3 મીટર અને 5 સેન્ટીમીટર જેટલો કૂદકો લગાવ્યો હતો. બરાબર ને? લાંબી કૂદમાં કોણ જીત્યું? લાંબી કૂદમાં કોણ જીત્યું? ચાલો, સૌથી વધારે લાંબો કૂદકો જેને લગાવ્યો હશે તે જીત્યું કહેવાશે. એટલે કે જેનું વધારે મીટર સેન્ટીમીટર ગણાતા હશે તે ગણાશે. ચાલો અહીં જો, 4 એ સૌથી વધુ દેખાય છે, પણ 4 4 2 છે, પણ 4માં બીજા ક્રમમાં 4.05 છે અને ત્રીજા ક્રમમાં 4.50 એટલે કે 4 મીટર અને 50 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર કરતાં 50 સેન્ટીમીટર વધારે છે. એ તેથી સૌથી પહેલો નંબર રેહાનાનો આવશે. એટલે કે લાંબી કૂદમાં રેહાના જીતી ગણાશે. કોણ જીત્યું ગણાશે? રેહાના ગણાશે. પરંતુ એવું કીધું છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીઓના નામ આપો. તો પહેલા સ્થાને તો રેહાના છે જ, પ્રથમ સ્થાને કોણ છે? રેહાના. પણ બીજા સ્થાને કોણ હશે? ચાલો, બીજા સ્થાને 4 નંબરનું જ જે છે, 4 મીટરવાળું, 4 મીટર અને 0.5, રેહાનાનું મોટું 4.50 એટલે સૌથી વધુ કહેવાશે, એટલે પહેલો નંબર. પણ 4.5 એ કોનો છે જુઓ તો મીનાનો. તો બીજો નંબર મીનાનો આવશે. પહેલો નંબર રેહાનાનો, બીજો નંબર મીનાનો. હવે ત્રીજા નંબર પર કોણ આવશે? તો 3 3 છે, પણ 3.50 સૌથી વધારે કહેવાશે, એટલે કે 3 મીટર અને 50 સેન્ટીમીટર. તો ત્રીજો નંબર ટીનાનો આવશે. કોનો? ટીનાનો. એટલે કે રેહાના, મીના અને ટીના આ રીતે એ લોકો સ્ટેજ ઉપર ગોઠવાઈ જશે. હું અહીંયા તમને બતાવી રહી છું, સ્ટેજ જોઈ લઉં. આ રીતે 3 3નું આ રીતે સ્ટેજ ઉપર આવશે, એટલે કે નંબર 1 નંબર 2 અને નંબર 3 આ પોઝિશનમાં એ લોકોને ગોઠવવામાં આવશે. એ લોકોના નામ અહીં દર્શાવ્યા છે. ચાલો હવે પછી એમ કહેવામાં આવ્યું છે કે થોડીક સમજ મેળવી કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર ભેગા થાય ને તો 1 મીટર બને. જો 100 સેન્ટીમીટર નહીં હોય, ધારો કે 99 સેન્ટીમીટર છે, તો તેને 1 મીટર કહેવાશે? ના, નહીં કહેવાય. પણ તો નહીં કહેવાય તો તેને મીટરમાં લખવું હોય તો શું કરવું પડે? તો મીટરમાં લખાશે તો તેની નીચે 100 મૂકી દેવાનું. તો આને કહેવાય 99/100 મીટર. બીજી રીતે પણ લખાય છે કે 0.99 આ રીતે. કેવી રીતના? તો ફરીથી એકવાર શબ્દ દશાંશ ચિહ્ન મૂકવાનું, આગળ મીટરમાં કશું જ નથી. પરંતુ 99 સેન્ટીમીટર છે એટલે પછાડી 99 સેન્ટીમીટર લખી દેવાનું, 0.99 મીટર. અને આ રીતે બોલાશે ને, એટલે આને મીટરમાં આ રીતે ફેરવાશે. 99 સેન્ટીમીટરને આ રીતે મીટરમાં ફેરવાશે. હવે 1 સેન્ટીમીટર એ મીટરનો કેટલામો ભાગ કહેવાય? તો 100 સેન્ટીમીટર હોય ને ત્યારે 1 મીટર બને. જો 100 સેન્ટીમીટરમાંથી 1 સેન્ટીમીટર હોય તો એનો અર્થ એવો કે આ 100 સેન્ટીમીટર છે પાડેલા, તેમાંથી 1 જ સેન્ટીમીટર હોય તો 1/1/7 બોલો. એને આપણે જો દશાંશ અપૂર્ણાંકમાં લખવો હોય તો કેવી રીતના લખાશે? તો પોઈન્ટ મૂકી દેવાનો, બરાબર છે, અને અગાડી કશું નહીં, 0 અને 0.1. અહીં 2 શૂન્ય છે અને અહીં 1 જ સંખ્યા છે, એટલે 1 શૂન્ય લગાવીશું શતાંશના સ્થાનમાં હોવાથી 1 1 શૂન્ય અને પછી 1 આવશે, એટલે 0.01.
मीटर केवा से એટલે કે તે 1 સેન્ટીમીટરનો 100મો ભાગ કહેવાશે 100મો ભાગ કયો ભાગ કહેવાશે 100મો ભાગ ચાલ આપણે 1 સેન્ટીમીટરને ખાલી જગ્યા મીટરમાં પણ લખી શકીએ 1 સેન્ટીમીટરને કયા મીટરમાં પણ લખી શકીએ તો 1 સેન્ટીમીટરને આપણે 1 આ રીતે લખી શકીએ 1 ના છેદમાં 100 1 સેન્ટીમીટરની અથવા તો 0.01 આ રીતે પણ લખી શકીએ એટલે આપણે લખ્યું છે 1 સેન્ટીમીટર હે ને એટલે આ રીતે લખી શકીએ હવે નવો પ્રશ્ન લઈને આવ્યા છે 142 નંબરના પેજ ઉપર મીટરમાં દર્શાવો આ જે આપ્યા છે તેને મીટરમાં દર્શાવો તો મીટરમાં કેવી રીતના દર્શાવાય તો દશાંશ અપૂર્ણાંકમાં મીટરમાં દર્શાવાશે તો ચાલો આપણે મીટરમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો મીટરમાં જ્યારે પણ દર્શાવો ને ત્યારે અહીં સેન્ટીમીટર આપેલા છે અને મીટર આપેલા છે મીટર તો પછી આપણે મીટરમાં દર્શાવવા માટે પહેલાં દશાંશ ચિહ્ન મૂકવું પડે કારણ કે સેન્ટીમીટર પણ દર્શાવવાના છે અને મીટરને પણ મીટરમાં જ દર્શાવવાના છે તો મીટરને તો મીટરમાં દર્શાવી શકાય પણ સેન્ટીમીટરને મીટરમાં દર્શાવવા માટે આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવો પડે તો ચાલો દશાંશ ચિહ્નની આગળ મીટર લખીશું અને દશાંશ ચિહ્નની પાછળ સેન્ટીમીટર લખીશું કેટલા મીટર છે 3 મીટર એટલે દશાંશ ચિહ્નની આગળ અને 45 સેન્ટીમીટર એટલે પછાડી 45 સેન્ટીમીટર હવે 99 સેન્ટીમીટર સેન્ટીમીટર જ છે ફક્ત એટલે દશાંશ ચિહ્નની આગળ કોઈ મીટર છે નહીં એટલે આપણે 99 સેન્ટીમીટર હવે યાદ રાખજો કે બે અંક આવવા જ જોઈએ પાછળ સેન્ટીમીટર એટલે કે 45 ના છેદમાં 100 બરાબર ને આ રીતે થાય અને તેને આપણે પછી આ રીતે ફેરવીએ એટલે કેવી રીતના તો દશાંશ ચિહ્નની પાછળ 1 અને 2 સંખ્યા છે 2 શૂન્ય છે એટલે ડાયરેક્ટ પાછળ લખાશે આ રીતે પણ જો 1 સંખ્યા હોય તો અઘરું પડે જો તો કેવી રીતના તો પણ સમજાવ ધારો કે 1 જ સંખ્યા છે ને આ રીતે પોઝિશન છે તો શું કરવું પડે તો દશાંશ ચિહ્ન મૂકવું પડે 1 શૂન્ય મૂકીને પછી 5 લખવા પડે ચાલ હવે 1 મીટર અને 5 સેન્ટીમીટર આવી જ ગયું એવું જ 1 મીટર અને 5 સેન્ટીમીટર ચાલો દશાંશ ચિહ્નની આગળ કેટલા મીટર છે 1 મીટર તો 1 મીટર લખી દીધું હવે 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર એટલે કે 5 ના છેદમાં 100 બરાબર ને 5 ના છેદમાં 100 એટલે દશાંશ ચિહ્નની પાછળ કયા સ્થાનમાં લખવાના 5 ને બીજા સ્થાન તો પહેલા સ્થાનમાં 0 અને બીજા સ્થાનમાં 5 લખીશું એટલે કે 0.05 એવી રીતે લખાશે 1.05 ચાલ હવે 55 સેન્ટીમીટર ઓનલી 4 સેન્ટીમીટર છે તેથી દશાંશ ચિહ્નની આગળ કોઈ મીટર ન હોવાથી 0 અને સેન્ટીમીટરમાં 2 અંક છે 55 એટલે કે આ રીતે પોઝિશન થાય 55 ના છેદમાં 100 હવે દશાંશ ચિહ્નમાં લખવું હોય તો દશાંશ ચિહ્ન મૂકવાનું 2 શૂન્ય છે અને 2 સંખ્યા છે 2 થી 2 થી પાછળ 2 સંખ્યા લખાઈ જશે હે ને 1 સંખ્યા હોત તો આગળ 1 શૂન્ય લગાવવું પડે હે ને એવું થતું ચાલો હવે 8 સેન્ટીમીટર ચાલો જુઓ દશાંશ ચિહ્નની પાછ આગળ કોઈ મીટર છે નહીં એટલે 0 પણ 8 સેન્ટીમીટર છે 8 સેન્ટીમીટર એટલે શું પોઝિશન 100 સેન્ટીમીટરનો 8મો ભાગ 100 સેન્ટીમીટરનો 8મો ભાગ 100 સેન્ટીમીટર આપણે કેમ લખીએ છીએ નીચે 100 કારણ કે 100 સેન્ટીમીટર પૂરેપૂરા થાય તો જ તે મીટર બને એટલે 100નો 8મો ભાગ તો હવે અહીં દશાંશ અપૂર્ણાંકમાં લખવા માટે દશાંશ ચિહ્નનો હવે 2 શૂન્ય છે તેથી 8 કયા સ્થાનમાં આવે બીજા સ્થાન બીજા સ્થાન એટલે પહેલા સ્થાનમાં કશું નથી એટલે 0 એટલે કે 0 એટલે એકમના સ્થાનમાં પણ કશું નથી એટલે 0 અહીં એટલે 0.08 અહીં તમે જોઈ શકતા હશો 0.08 બરાબર ને ચાલ 15 મીટર અને 15 સેન્ટીમીટર ચાલ પહેલાં તો દશાંશ ચિહ્ન મૂકો હવે મીટર છે તેને આગળ લખી લો આ એકદમ ઇઝી હવે સેન્ટીમીટરને કેવી રીતના લખશો તો સેન્ટીમીટરને પાછળ લખવાના છે ને 15 2 અંક જ છે તેથી આસાનીથી લખાય જશે આ રીતે મીટરમાં દર્શાવી શકાશે એટલે કે મીટર સેન્ટીમીટરને જો મીટરમાં દર્શાવવા હોય તો દશાંશ અપૂર્ણાંકમાં તેને આસાનીથી દર્શાવી શકાય છે આ બધા મીટર કહેવાશે શું કહેવાશે મીટર એને એમ દ્વારા પણ હું લખી શકું છું